જેતપુર તાલુકાના 14 ગામોના લોકો દ્વારા પ્રદૂષણ કચેરીને હલ્લાબોલ કર્યો હતો ત્યારે છાપરવાડી ડેમમાં ધોલાઈ ઘાટો તેમજ સોફર પ્લાન દ્વારા થતું પ્રદૂષણ રોકવા પ્રદૂષણ કચેરીએ ઢોલ નગારા સાથે ખેડૂતો ઉમટી પડ્યા હતા માનવ જીવન તેમજ પશુ આરોગ્ય સાથે થઈ રહેલા છેડા અંગે આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રાધીન થઈ જતા ખેડૂતોએ તંત્રની કામગીરી પર સવાલો કર્યા હતા જેતપુર તાલુકાના મેવાસા હરિપર વાળાડુંગરા પ્રેમગઢ જેપર જેવા 14 ખેતીની જમીન બંજર બની ગઈ છે આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટોમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી ખેત પેદાશને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે આ વિસ્તારના લોકો દ્વારા જ્યારે પણ આ પ્રદૂષિત પાણી અંગે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમને માથા ભારે તત્વો દ્વારા ધાક ધમકી આપી તેમને બેસાડી દેવામાં આવે છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે આ ગામના લોકો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે અગાઉ પણ આ ગામના લોકોની અરજીઓ નિકાલ કરી ગેરકાયદેસર ચાલતા ધોલાઈ ઘાટો સામે પગલાં લેવા હાઈકોર્ટ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે આ છાપરવાડી બે ડેમનું પાણી 14 ગામના લોકો પીવા તેમજ પિયત માટે ઉપયોગ કરતા હોય આ વિસ્તારમાં ચામડી તેમજ કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે તેમજ માલધારી અને પશુઓને પણ આ પાણી પીવા લાયક રહ્યા નથી અમુક ઘાટો તો વળી ગૌચર તેમજ સરકારી જમીન પર બે રોકટોક ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જેતપુર પ્રદૂષણની પ્રાદેશિક કચેરીના અધિકારીઓ તપાસ કરીશું તેવું રટણ કરી રહ્યા છે તેમ કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી અહીંની પેદાશિક કચેરીને માત્ર રિપોર્ટ કરવાનો અધિકાર છે તેવો અધિકારીઓ રટણ કરી રહ્યા છે ત્યારે તંત્ર સ્થાનિકે જઈ માત્ર દેખાવ પૂરતા નામને લઈ કામગીરીનો સંતોષ માની લે છે પોલ્યુશન બોર્ડની મોટા ભાગની કામગીરી માત્ર કાગળ પર કરવા જ છે ત્યારે પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે આ ધોલાઈ ઘાટોમાંથી નીકળતું સિલિકેટના કારણે પાણી પ્રદૂષિત થાય છે પણ જાણે તંત્ર લાચાર હોય કોઈ ઠોસ પગલાં શા માટે નથી લેવાઈ રહ્યા અને માનવ જિંદગી સાથે શા માટે ચેડા કરવામાં આવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન લોકોના મનમાં સેવાઈ રહ્યો છે પ્રદૂષણ નિયંત્રણ કચેરી જેતપુર ખાતે જે કાર્યરત છે એ પ્રાણી પ્રદૂષણ અધિનિયમ હેઠળની જે મોનિટરિંગની કામગીરી કરે છે અને એની સ્થળ તપાસ કરીને અમે અહેવાલ રજૂ કરીએ એટલે એ વિસ્તારમાં છાપરાવાડી ડેમ છે ને એ વિસ્તાર ગોંડલ વિસ્તારમાં આવે છે ઉપરવાસમાં બી ચરકડીને વિસ્તારમાં કેટલાક અનધિકૃત ઘાટ ચાલે છે એના કારણે આ પ્રશ્ન છે અને લોકોની રજૂઆતના સંદર્ભમાં અમે સ્થળ તપાસ કરાવી અને અહેવાલ રજૂ કરીશું ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર